અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુ. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન પાઠ 8 ગતિના અંદર પ્રસ્તાવના જોઈશું. નવો પાઠ પ્રસ્તાવના. તો વ્યવહારમાં જોવા મળતી ગતિના ઉદાહરણો તમે દરરોજ જાણતા જશો. રોજબરોજના જીવનમાં આપણે વસ્તુઓને બે અવસ્થાઓમાં જોઈએ છીએ, એક તો સ્થિર અવસ્થામાં અને ગતિમાન અવસ્થામાં. હવે જો વસ્તુ આપણે જોઈ શકતા હોય એટલે કે દ્રશ્યમાન ગતિની અવસ્થા તમને અહીં જોવા મળે છે. આકાશમાં ઉડતા પક્ષીઓ, આકાશમાં ઉડતા વિમાનો, ઉપરાંત પાણીમાં તરતી માછલીઓ, તેમજ રસ્તા પર ચાલતા અને આપણે કહીએ કે દોડતા માણસો, સ્ત્રીઓ તમને જોવા મળે છે. તેઓ બધા શું છે, ગતિ કરી રહ્યા છે. કેટલાક વધારે ઉદાહરણ જોઈએ, જેમ કે શરીરમાં ધમનીઓમાં વહેતું રુધિર, રુધિર એટલે કે લોહી, શીરાઓ અને ધમનીઓમાં વહેતું લોહી, તેમજ ઘડિયાળના કાંટાઓની ગતિ, ઉપરાંત આપણે રસ્તા પર ગતિ કરતા વાહનો, પંખાના જે પાંખિયા ગતિ કરે છે, આ બધા વસ્તુઓ છે એ કેવી ગતિ છે, દ્રશ્યમાન ગતિની અવસ્થાઓ. હવે કે બીજી અવસ્થા જો કે જોઈ ન શકાતી ગતિની અવસ્થાઓ કે જે આપણે જોઈ શકતા નથી. તેઓ ગતિ તો કરે છે પણ આપણને ખ્યાલ આવતો નથી, જેમ કે અણુ અને પરમાણુઓની ગતિ. પહેલી આકૃતિમાં જોઈ શકો છો અણુ અને પરમાણુઓની ગતિ. વાયુઓના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ, વાયુના અણુઓ જે છે બીજી આકૃતિમાં, એમાં વાયુના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ, અથવા તો વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ. વાહક એટલે કે તારના અંદર ઇલેક્ટ્રોનની ગતિ આપણે જોઈ શકતા નથી. ધ્વનિના તરંગોની ગતિ, સાઉન્ડ ઇફેક્ટ જે લખ્યું છે, ધ્વનિના તરંગોની ગતિ. અને લાઇટ ઇફેક્ટ એટલે કે પ્રકાશના તરંગોની ગતિ. આ જે બધી ગતિઓ છે એ આપણે જોઈ ન શકાતી ગતિની અવસ્થાઓ છે, એટલે કે એવું ગતિ કરી રહ્યા છે એવું આપણને ખ્યાલ આવતો નથી. અણુ અને પરમાણુ ગતિ તો કરે છે પણ આપણને એનો ખ્યાલ આવતો નથી. હવે દરેકને ખ્યાલ હશે કે ગતિ કરતી બસમાં બેઠેલા મુસાફરો, રસ્તાના કિનારે આવેલા ઝાડ અને બસની ગતિની વિરુદ્ધ દિશામાં, જાણે કે એક ઉદાહરણ લઈએ કે ગતિ કરતી બસમાં બેઠેલા મુસાફરો જે છે અને રસ્તાના કિનારે આવેલા આ ઝાડ જેમને જોવા મળે છે, એ ઝાડ બસની ગતિની, બસ ચાલતી હોય તો બસની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા દેખાય છે. જ્યારે રસ્તાના કિનારે ઊભેલ વ્યક્તિ ને બસમાં બેઠેલા બધા જ મુસાફરો બસ સાથે ગતિમાં કરતા અનુભવે છે. જ્યારે બસના કંડક્ટરને શું લાગશે, બધા મુસાફરો કેવા છે, સ્થિર અવસ્થામાં દેખાય છે. આમ ગતિ કરતી વસ્તુ માટે સંદર્ભ બિંદુ હોવું અગત્યનું છે. આથી આપણે કહી શકીએ કે આપણને આ જે ખ્યાલ મળે છે સાપેક્ષ ખ્યાલ મળે છે, એટલે કે સંદર્ભ બિંદુના બિંદુ એટલે કે ઊંઘા બિંદુના ઉલ્લેખ સિવાય વસ્તુ સ્થિર છે કે ગતિમાં તે જાણી શકાય નહીં. દરેકને ખ્યાલ આવ્યો આમાં, સંદર્ભ બિંદુ મતલબ કે જ્યારે બસ ગતિમાં છે ત્યારે તેના માટે બહારના ઊભેલો વ્યક્તિ એ સંદર્ભ બિંદુ બની જાય છે, કોની સાપેક્ષમાં જુએ છે. હવે અંદર બસમાં બેઠેલા વ્યક્તિઓ, કંડક્ટર અને બસ, એ વ્યક્તિઓ કેવા છે લાગશે, કંડક્ટરને બધા સ્થિર લાગશે, અને બહારના ઝાડ જાણે ગતિ કરી રહ્યા છે એવું લાગશે. એટલે કે કોના સાપેક્ષમાં ઉલ્લેખ કરવામાં આવે છે, એટલે કે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ નહીં હોય તો વસ્તુ સ્થિર છે કે ગતિમાં તે જાણી શકાતું નથી. આપણે વ્યવહારમાં કેટલાક પ્રકારની ગતિઓ જોવા મળે છે એના ઉદાહરણો જોઈએ. કે પહેલું છે કે ગતિના પ્રકારોમાં પહેલી ગતિ, જેમ કે સુરેખ ગતિ. સુરેખ ગતિ એટલે કે સીધી રેખામાં થતી ગતિ. સીધી રેખામાં થતી ગતિનું ઉદાહરણ લઈએ તો રેલવેના વળાંક પર વગરના પાટા, એવા પાટા કે જેમાં વળાંક નથી અને એના પર ચાલતી ટ્રેન, એ સીધી રેખામાં ગતિ એટલે કે કેવી ગતિ કરે છે, સુરેખ ગતિ
કરે છે. હવે બીજું ઉદાહરણ લઈએ કે વર્તુળાકાર પથ પરની ગતિ. બીજી ગતિનો પ્રકાર કયો છે? વર્તુળાકાર પથ પરની ગતિ. ઉદાહરણ તરીકે અહીં મેં લીધું છે કે કૃત્રિમ ઉપગ્રહ જે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે, એટલે કે પરિભ્રમણ ગતિ. કોઈ વસ્તુની આસ પરિભ્રમણ કરતું હોય તો એને પરિભ્રમણ ગતિ કહેવામાં આવે છે. તો અહીં કૃત્રિમ ઉપગ્રહની પૃથ્વીની આસપાસ એટલે કે પરિભ્રમણની ગતિને કઈ ગતિ કહીશું? વર્તુળાકાર પથ પરની ગતિ. આપણે આવા કેટલાક ઉદાહરણો લઈ શકીએ. બીજા, જેમ કે સૂર્યની આસપાસ ગ્રહો ફરે છે, તો એ પણ કેવું શું કરે છે? ગ્રહો આસપાસ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, એટલે કે આ કઈ ગતિ થઈ? વર્તુળાકાર પથ પરની ગતિ. ચલો બીજું જોઈએ કે ત્રીજો પ્રકાર જોઈએ ગતિ માટે, કે કંપન ગતિ. તો કંપન ગતિ માટે અહીં ઉદાહરણ તરીકે સિતાર લીધી છે. સિતારને જ્યારે વગાડવામાં આવે ત્યારે એના તારની ગતિ, જેને ધુજારી પણ કહે છે, સિતારના અંદર તાર જોડાયેલા હોય છે અને તારને ધુજારી એટલે કે કંપન કરીને અવાજ ઉત્પન્ન થાય છે, એટલે કે તારની ગતિ જે છે એને આપણે કઈ ગતિ કહીશું? કંપન ગતિ. આગળ ચોથો પ્રકાર જોઈએ કે દોલન ગતિ. દોલન ગતિ, તો અહીં તમને એક લોલક ઘડિયાળ જોવા મળે છે. આ લોલક એ કેવી ગતિ કરશે? કે દોલન ગતિ કરે છે. લોલક એક મધ્યમાન સ્થિતિમાં અહીંયા જોવા મળે છે. હવે મધ્યમાન સ્થિતિમાંથી એ આગળ પાછળ થાય છે અને આ આગળ પાછળ ગતિને લોલકની કઈ ગતિ કહીશું? દોલિત ગતિ. જેમ કે તમે હિંચકામાં હુંચકા પર બેસેલા હો અને હિંચકાની એના સંદર્ભ બિંદુ મતલબ કે જ્યાં એને ટીંગાડેલું હોય એનાથી આગળ પાછળ જે ગતિ કરો છો એને કઈ ગતિ કહીશું? દોલિત ગતિ. તેવી જ રીતે ઉડતા પક્ષીઓ છે, તો ઉડતા પક્ષીઓ એની પાંખને ફફડાવે છે એટલે એમના પાંખની ગતિને પણ કઈ ગતિ કહીશું? કે દોલિત ગતિ. ઉપરાંત આપણે બીજો એક ઉદાહરણ લઈએ કે દરેકને સીવવાના મશીન ખબર છે. સીવવાના મશીનમાં સોય હોય છે. હવે સોય એ ઉપર નીચે થાય છે અને સ્ટિચિસ મતલબ કે સિવાય છે કાપડના અંદર. તો જે સોયની ગતિ છે, ઉપર નીચેની ગતિ, આગળ પાછળની ગતિ, એ બધી ગતિને કઈ ગતિ કહીશું? દોલિત ગતિ. કે એમાં મધ્યમાન સ્થાનની આજુબાજુ ગતિ થતી હોય છે. જેમ કે દરેકને બીજી દોલિત ગતિના ઉદાહરણ લઈએ કે ચીચવો, જેમ કે સી સોર એટલે કે ચીચવો, જે દરિયા કિનારે કે ગમે ત્યાં તમે જોવો તો ત્યાં ગાર્ડનમાં મૂકેલો હોય છે. તો એક બે વ્યક્તિ બેસાડવામાં આવે છે અને એક વ્યક્તિ બેસે જ્યારે બીજો વ્યક્તિ ઉપર જાય છે અને એક ઉપર ગયેલો વ્યક્તિ ફરીથી જો લગાડે નીચે આવે તો બીજો વ્યક્તિ ઉપર જાય. તો આ પ્રકારની જે ગતિ છે ચીચવાની ગતિ એને પણ શું કહીશું? દોલિત ગતિ. હવે એક મહત્વની ગતિ આગળ જોઈએ કે નિયમિત ગતિ. નિયમિત ગતિનું ઉદાહરણ જોઈએ તો નિયમિત ગતિમાં અહીંયા મેં તમને ઘડિયાળ અને ઘડિયાળના અંદર ત્રણ પ્રકારના કાંટા બતાવ્યા છે. એક છે મોટો જે લાલ કલરનો જોવાય છે, એ મિનિટ કાંટો છે. ગ્રીન કલરનો સેકન્ડ કાંટો છે અને બીજા કલાકના કાંટા છે. તો આ દરેક કાંટા એ નિયમિત ગતિ કરે છે, તો આવી ગતિને નિયમિત ગતિ કહીશું. બીજું આગળની ગતિ જોઈએ તો અહીં અનિયમિત ગતિનું ઉદાહરણ છે. અનિયમિત ગતિના અંદર તમને અહીં ટ્રાફિકવાળા રસ્તાઓ બતાવીએ છીએ. હવે ટ્રાફિકવાળા રસ્તાઓના ઉપર આ દરેક વાહનો જે ગતિ કરી રહ્યા છે, આ વાહનોની ગતિ કેવી છે? અનિયમિત છે. કેટલીક વાર ઝડપથી ચાલશે, કેટલીક વાર બ્રેક લગાડશે, પછી ગતિ એમની અટકી જશે, ફરીથી સ્ટાર્ટ કરશે, ફરીથી ચાલશે, એટલે કે ગતિ અવરોધાય છે, પાછી ચાલુ થાય છે, અવરોધાય છે. એટલે આવી ગતિ કેવી છે? નિયમિત નથી. સમયના ચોક્કસ ગાળામાં પુનરાવર્તન થતું નથી.
જ્યારે આગળ આપણે ઘડિયાળમાં જોયું હતું તો ઘડિયાળના જે કાંટા છે એ ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપે છે, જ્યારે અનિયમિત ગતિમાં ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કપાતું નથી. માટે આવી પ્રકારની ગતિને અનિયમિત ગતિ કહે છે. આગળ જોઈએ તો વક્ર ગતિ. વક્ર ગતિના અંદર જો વક્રાકાર માર્ગ એ તમને ક્યાં જોવા મળે છે કે પહાડ પર ફરતા વાહનોની ગતિ જે છે, પહાડના ઉપર જે વાહનો ફરે છે અને એ વળાંકવાળા રસ્તાઓ પરની જે ગતિ છે એટલે કે વક્ર ગતિ. વક્ર એટલે કે વળાંક, વક્રાકાર ગતિ. આવી ગતિ અને આપણે પહાડ પર ફરતા વાહનોની ગતિને વક્ર ગતિનું ઉદાહરણ તરીકે લઈશું. આગળ અનિયંત્રિત ગતિ, જે નિયંત્રણમાં હોતી નથી, જે આપણે નિયંત્રિત કરી શકતા નથી. જેમ કે અહીં ઉદ્દગે વાવાઝોડું લીધું છે, વાવાઝોડાના અંદર અહીં પવન અને વાદળોની જે હવાની ગતિ છે એ હવાની ગતિને આપણે નિયંત્રણમાં લઈ શકતા નથી અને એના કારણે નુકસાન પણ થાય છે. આવી ગતિને અનિયંત્રિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતે બીજું ઉદાહરણ લઈએ તો નદીમાં પાણીનું પૂર આવવું. નદીમાં પાણીના, નદીમાં જે પાણી છે પાણીના ગતિ હોય છે એ પાણીના ગતિ પણ કેવી હોય છે, ઝડપથી હોય છે અને નિયંત્રણમાં હોતી નથી. આથી આવી ગતિને અનિયંત્રિત ગતિ કહીશું. ક્યારેક વસ્તુ અનિયંત્રિત ગતિ વિશે આપણે વધારે ચર્ચા કરીએ તો વસ્તુઓની અનિશ્ચિત અને અનિયંત્રિત ગતિના કારણે આપણે તકલીફમાં મુકાઈ જઈએ છીએ. આવી અનિયંત્રિત ગતિ એટલે નદીમાં આવેલ પૂર, વાવાઝોડું કે સુનામી પણ હોઈ શકે. આવી ગતિને નિયંત્રિત કરવામાં આવે તો તે માનવી સેવામાં ઉપયોગી થઈ પડે છે. જેમ કે પાણી દ્વારા, જેમ કે પાણી છે, પાણીની ગતિ છે એના કારણે આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ. તેથી આવી અનિયંત્રિત ગતિનો અભ્યાસ કરવો જરૂરી બની જાય છે. એટલે અનિયંત્રિત ગતિ વિશે ખ્યાલ આવ્યો. હવે આપણે જોઈએ મહત્વનો કે પ્રસ્તાવનામાં તમને દરેકને ખ્યાલ આવી ગયો હશે કે આ ચેપ્ટરમાં આપણે ગતિ વિશે વાત કરવાની છે. હવે આપણે પહેલાં ગતિનું વર્ણન, ગતિનું વર્ણન તો ગતિ વસ્તુનું સ્થાન અને સંદર્ભ બિંદુ એ બે પોઈન્ટ અહીં ગતિના વર્ણનમાં ખાસ ધ્યાનમાં લેવાના છે કે વસ્તુનું સ્થાન એ સાપેક્ષ છે. એટલે કે સાપેક્ષ મતલબ કે આપણી નજર સમક્ષ વસ્તુનું સ્થાન એ ગમે તે બદલાઈ પણ શકે એટલે કે સાપેક્ષ છે. આપણે કોઈ વસ્તુનું સ્થાન એક સંદર્ભ બિંદુ નક્કી કરીને રજૂ કરીએ છીએ. કોઈ પણ વસ્તુનું સ્થાન એ સંદર્ભ બિંદુ નક્કી કરીને રજૂ કરી શકીએ છીએ. જેમ કે ઉદાહરણ લઈએ કે કોઈ ચોક્કસ બિંદુની સાપેક્ષે વસ્તુની જગ્યાને તે વસ્તુનું સ્થાન કહે છે. તમને પૂછાય કે વસ્તુનું સ્થાન કોને કહે છે, તો કોઈ ચોક્કસ બિંદુની સાપેક્ષે વસ્તુની જગ્યાને તે વસ્તુનું સ્થાન કહે છે. ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો અહીં ઉદાહરણમાં તમે ધારો કે કોઈ એક આપણે સ્કૂલ જોવાઈ રહી છે. સ્કૂલ એ તમને રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે. અહીં રેલવે સ્ટેશન જોવાય છે દરેકને, તો અહીં રેલવે સ્ટેશન શું બની ગયું સ્કૂલ માટે, સંદર્ભ બિંદુ. કે શું કહેવામાં આવ્યું છે કે શાળા રેલવે સ્ટેશનથી કેટલા કિલોમીટર દૂર છે, ઉત્તર દિશા, રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે. આમ તમને કહેવામાં આવ્યું છે, દરેકને સમજમાં આવે છે. અને હવે એવી રીતે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે રેલવે સ્ટેશનની જગ્યાએ આપણે લઈએ કે બસ સ્ટેશન, કે શાળા પશ્ચિમ દિશામાં બસ સ્ટેશનથી 1 કિલોમીટર દૂર છે, 1 કિલોમીટર અંતરે છે. તો આપણે શું કરીશું, બસ સ્ટેશન પરથી પશ્ચિમ દિશામાં શાળા શોધવા માટે 1 કિલોમીટર જેટલા જઈશું. મતલબ કે સંદર્ભ બિંદુ એ અસંખ્ય હોઈ શકે. કોઈ એક જ વસ્તુ શોધવા માટે સંદર્ભ બિંદુ અસંખ્ય હોઈ શકે અને અંતર પણ બદલાય
અને સમય પણ બદલાય, મતલબ કે ગતિનું વર્ણન કરવા માટે સંદર્ભ બિંદુ એટલું જ અગત્યનું છે. દરેકને ખ્યાલ આવ્યો? તો સંદર્ભ બિંદુની આપણે વ્યાખ્યા જોઈએ કે જે ચોક્કસ બિંદુ પરથી વસ્તુનું સ્થાન દર્શાવીએ તેને સંદર્ભ બિંદુ કહે છે. જે ચોક્કસ બિંદુ પરથી વસ્તુનું સ્થાન દર્શાવીએ તેને સંદર્ભ બિંદુ કહે છે. સંદર્ભ બિંદુને આપણે ઉગમ બિંદુ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે સંદર્ભ બિંદુ અને ઉગમ બિંદુ એક જ છે. કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુ લઈને તેને ઉગમ બિંદુ પણ કહે છે. હવે આ પાઠના અંદર આપણે સુરેખ પથ પરની ગતિ આગળના વિડીયોમાં સમજીશું. અહીં તમને આપેલ પ્રકરણ નંબર 8માં ગતિ વિશે ચર્ચા કરી. ચાલો, થેન્ક યુ.